समग्र भारत में गजानन गणपति महाराज नो महोत्सव धामधूम थी उजवणी थई रही हती। त्यारे ठेर ठेर मित्र सर्कलो द्वारा गणपति बप्पा नी चौक में नवी थीम पर गणपति नी स्थापना करवामां आवी हती। जेतपुर में पण ठेर ठेर गणपति बप्पा नी स्थापना करवामां आवी हती। त्यारे जेतपुर में शिवाजी चौक में छेल्ला 8 वर्ष थी शिवाजी चौक का राजा नी स्थापना करवामां आवे छे। छेल्ला 2 वर्ष थी कोरोना ने लीधे गणपति महोत्सव नी उजवणी थई शकी न हती। केतन ओझा, जेतपुर। अहींया शिवाजी चौक नी अंदर शिवाजी चौक का राजा गणपति महोत्सवनु जे आयोजन थाय छे एमां अहींया शिवसेना द्वारा सतत 8મા વર્ષે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2 વર્ષ કોરોનાના જે હતા એ સમય દરમિયાન નથી આયોજન થઈ શક્યું, પણ આ વખતે પૂરા જોશથી અમારા કુલદીપભાઈ અને યોગેશભાઈના એવડા મોટા પ્રયત્નોથી આયોજન કરવામાં આવ્યું છે। અને એ ખાસ મહત્ત્વનું અહીંનું આકર્ષણ એ છે કે અહીંયા મૂસક જે છે એ સાક્ષાત સ્વરૂપે અહીંયા અમે રાખવામાં આવ્યા છે, જે ગણપતિનું વાહન છે એ મૂસક એવા છે કે કોઈને નુકસાન પહોંચાડતા નથી અને કોઈ પણ નુકસાની પણ નથી કરતા। એને રમાડવા માટે અહીંયા બાળકો વડીલો બધા આવે છે અને બાપાની શ્રદ્ધાથી આવે છે અને બાપાનું તેજ એટલું બધું છે કે અહીંયા આરતીમાં અનેકો લોકો અહીંયા જમા થાય છે અને બધા બાપાના આશીર્વાદ લે છે। કહી શકાય કે જે આ મૂસકો છે અને અસંખ્ય મૂસકો અહીં જોવા મળે છે ત્યાં પંડાલની બહાર નથી જતા। અહીંયા એક ગણપતિ બાપાના એક ચમત્કાર જ આપણે કહી શકાય કે મૂસક છે એ બાપાથી દૂર જ નથી જતા અને કોઈપણ જાતની નુકસાની પણ નથી પહોંચતા હતા, જેથી કરી અને અમે પણ બાપાને અહીંયા પ્રાર્થના કરી છીએ કે જેતપુરના દરેક લોકોનું સારું થાય અને કોરોનાથી જે કોઈ લોકોને પીડિત થયા છે એ લોકોનું પણ સ્વાસ્થ્ય સારું રહે અને ભવિષ્યમાં આવી કોઈ મોટી બીમારી ન આવે એવી બાપા બધાને આશીર્વાદ આપે। આ વર્ષે શિવાજી ચોકમાં સાવ નવી થીમ પર ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં શિવાજી ચોકના રાજા ગણપતિ મહારાજનું વાહન મૂસક બાપાની આજુબાજુ રાખવામાં આવ્યા હતા। અહીં ગણપતિ બાપાને સાચા મૂસકો અસંખ્ય જોવા મળી રહ્યા હતા। આ સફેદ મૂસકો જ તે બાપાની આજુબાજુ રહે છે, બાપાના પંડાલથી બહાર જતા નથી અને નાના બાળકોથી લઈને 100 આ સફેદ મૂસકને હાથમાં રાખી રમાડે છે, છતાં કોઈ મૂસક નુકસાન પહોંચાડતા નથી। અહીં બાપાના સાચુકલા મૂસકને જોવા માટે અને બાપાની આરતીનો લાભ લેવા માટે અનેક હરિભક્તિઓ પહોંચે છે। આશીષ પાટડિયા સાથે સમય મીડિયા ન્યૂઝ, જેતપુર।